નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય વિજ્ઞાનના ગાલા પ્રયોગ પ્રયોગ સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એ ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં પ્રયોગ નંબર એક હેતુ આપેલો છે આપેલ ઓક્સિડેશન પ્રક્રિયાનો અભ્યાસ કરવો મેગ્નેશિયમનો પટ્ટીનો હવામાં દહન કરવો અને બીજો પ્રયોગ છે કોપર એટલે કે ત્રાંબાના ભૂકાને ગરમ કરવો સાધનો જોઈશું તો ચીપીઓ બર્નર વોચ ગ્લાસ ત્રિપાય સ્ટેન્ડ તારની જાળી ચાઈના ડીશ પદાર્થોની અંદર મેગ્નેશિયમની પટ્ટી અને કોપરનો ભૂકો જોઈશે અહીં આપેલી આકૃતિ જે છે એ આકૃતિ તમે જોઈ રહ્યા છો આ પ્રકારની આકૃતિ તમારે આ જગ્યા પર દોરવાની રહેશે પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીશું લગભગ ત્રણથી ચાર સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈ તેને કાચ પેપરથી ઘસી કાટ દૂર કરો પટ્ટીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોતમાં ગરમ કરો જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગવા માંડે ત્યારે ઉત્પન્ન થતી રાખને વોચ એકઠી કરી અવલોકન નોંધો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈશું તો ટુ એમ જી એસ પ્લસ ઓ ટુ જી તો વિદ્યાર્થી મિત્રો સામે શું બને છે તો ટુ એમ જી ઓ એસ અવલોકન જોઈશું તો મેગ્નેશિયમની પટ્ટી જબકારા મારતી સફેદ રંગની થી સળગે છે વોચ ક્લાસમાં એકઠી થતી સફેદ રાગ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે નિર્ણય આ મેગ્નેશિયમની પટ્ટીનો ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર બે છે કોપર ત્રાંબાના ભૂકાને ગરમ કરવું તો આ આપેલી આકૃતિ જે છે અહીં આપેલી જગ્યાના અંદર વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ માપ લઈ અને પેન્સિલથી દોરવાની રહેશે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ લખીશું એક ચાઈના ડીશ લો તેમાં આશરે એક ગ્રામ કોપરનો ભૂકો લો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણ કરી આ ભૂકાને બર્નરની જ્યોત ઉપર ગરમ કરો અને અવલોકન નોંધો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ ટુ સી યુ એસ પ્લસ ઓ ટુ જી તો વિદ્યાર્થી મિત્રો ટુ સી યુ સી યુ ઓ બનશે અવલોકનમાં જોઈશું તો કોપરના ભૂકાને ગરમ કરતાં તેની સપાટી ઉપર કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે નિર્ણય આમ કોપરને ગરમ કરતાં તેમાંથી કોપર ઓક્સાઇડ બને છે જે ઓક્સિડેશન પ્રક્રિયા છે જ્ઞાન ચકાસણી પ્રશ્ન નંબર એક નીચેના આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો મેગ્નેશિયમ ઓક્સાઇડનો આણવીય સૂત્ર કયું છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી એમ જી ઓ પ્રશ્ન નંબર બે કોપર ઓક્સાઇડ કેવા રંગનો પદાર્થ છે સાચો જવાબ આવશે બે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો કોપર ઓક્સાઇડમાંથી સી યુ કોપર મેળવવાની પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે તો રેડેક્શન પ્રશ્ન નંબર બે સી યુ પ્લસ એચ ટુ બરાબર વિદ્યાર્થી મિત્રો સી યુ પ્લસ એચ ટુમાં કોનું ઓક્સિડેશન થાય છે તો એચ ટુનું મેગ્નેશિયમની સંયોગ જગતા કેટલી છે તો પ્લસ બે છે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે પ્રયોગ નંબર બેનું સોલ્યુશન જોવા માંગો છો તો આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો